फाइव किल्ड एस गेल फोर्स विंड रेन पंपल केरला कर्नाटक। आज तौटी नामनु वावाजोडू आवी गयु छे। क्यूँ? तौटी नामनु वावाजोडू आवी गयु छे। आ वावाजोडू जे छे ए इंडियन ओशन हिंद महासागर नी अंदर अरब सागर नी अंदर आवेलू छे। क्यूँ? अरब सागर नी अंदर। अरब सागर एटले के जे गुजरात ने जे समुद्र किनारो मळेलो छे ए ते अरब सागर ने। तो आ वावाजोडू जे छे ए केरल नी अंदर अने कर्नाटक नी अंदर तो पहोंची गयु छे। अहीं वरसाद पण आवेलो हतो अने खूब जोरथी पवन पण फूंकायेलो हतो। એના કારણે 5 જેટલા લોકો જે છે એમને મૃત્યુ પામી ગયા છે। 5 જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે। ગેલ ફોર્સ વિન્ડ હેવી રેઇન અને હાઈ ટાઇડલ વેવ્સ આ વસ્તુ જોવા મળેલી હતી। ખૂબ જ જોરથી પવન ફૂંકાણો હતો। હેવી એટલે કે ભારે વરસાદ જોવા મળેલો હતો અને ઊંચા ઊંચા મોજા જોવા મળેલા હતા। મોજાના તરંગો જે છે એ જોવા મળેલા હતા। આ સાયક્લોન આ વાવાઝોડાનું નામ શું છે? તો કે તૌકટી। તૌકટી એ એનું નામ છે, બરાબર, તૌકટી। અને એ ગુજરાતની અંદર પણ આવી ગયું છે અને એવું માનવામાં આવે છે કે ગઈકાલે રાતે આ જે વાવાઝોડું જે છે એ ગુજરાતની અંદર આવી ગયું હતું। ગુજરાતની અંદર પણ આ પહોંચી ગયું છે। આ જે વાવાઝોડું જે છે, વાવાઝોડાના અલગ અલગ પ્રકાર હોય તો એમાંથી આ જે ટોટી જે છે એ વાવાઝોડાનો પ્રકાર કયો છે? તો કે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ। વેરી સિવિયર, સિવિયરનો મતલબ શું થાય? સિવિયરનો મતલબ થાય જીવલેણ, જાનલેવા, ખતરનાક। સિવિયરનો મતલબ શું થાય? જાનલેવા, જીવલેણ, ખતરનાક। પરંતુ વેરી સિવિયરનો મતલબ શું થાય? ઘણું વધારે જાનલેવા, ઘણું વધારે ખતરનાક। તો આ વેરી સિવિયર પ્રકારનું સાયક્લોન, વેરી સિવિયર પ્રકારનું વાવાઝોડું છે। કોના મત પ્રમાણે? IMD મત પ્રમાણે। IMD એટલે કે ઇન્ડિયન મિટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એણે કીધેલું છે કે ઇન્ટેન્સિફાઈડ ઇન ટુ અ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ। આ વાવાઝોડું જે છે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ પ્રકારનું છે અને એની અંદર ખૂબ જ વધારે પ્રકારનો પવન ને એવું બધું ફૂંકાશે। આવનારા 24 કલાકની અંદર આ ગુજરાતના દરિયા કિનારે પહોંચી જશે એવું એમનું કહેવાનું થાય છે। અને હાઈ વેવ્સ વોર્નિંગ, ઊંચા મોજાઓની વોર્નિંગ આપવામાં આવી છે। ફ્લડ, પૂર પણ આવવાની શક્યતા છે। જે માછીમારો જે છે એ બધાને પણ હટાવી લીધેલા છે અને કલેક્ટરને એ બધાને એવી વાત કરવામાં આવેલી છે કે અમુક ગામ જે છે એને ખાલી કરાવી દે। DM જે છે, DMA અંતર્ગત જે છે એ કાર્ય કરવામાં આવે। DMA શું છે? તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત બધું કાર્ય કરવામાં આવે। કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત, લક્ષદ્વીપ અને સાઉથ તમિલનાડુ, આવી રીતે આ એનો કંઈક રસ્તો છે કે પહેલાં કેરળમાં આવી રીતે આ વાવાઝોડું જે છે એ ફૂંકાવાનું છે। IMD જે છે એને ઓરેન્જ એલર્ટ જે છે એ જાહેર કરેલી છે। IMD દ્વારા જ્યારે સાયક્લોન આવવાનું હોય ત્યારે અલગ અલગ પ્રકારની એલર્ટ, અલગ અલગ પ્રકારની ચેતવણી જાહેર કરવામાં આવતી હોય, તો અત્યારે એને ઓરેન્જ પ્રકારની એલર્ટ જે છે એ જાહેર કરેલી છે, જેના અંતર્ગત અને આ ઓરેન્જ એલર્ટ જે છે એ કેરળની અંદર જાહેર કરે છે, કેરળના 3 જિલ્લાની અંદર। વાત કરીએ કે સાયક્લોનના નામ કેવી રીતે આપવામાં આવે છે, તો એ તો ઘણી બધી વાર કીધેલું છે કે સાયક્લોનના નામ જે છે એ અલગ અલગ દેશો દ્વારા આપવામાં આવે છે। અરબ સાગરની આપણે વાત કરીએ તો અરબ સાગરની સાથે સીમા ધરાવતા એટલે કે બોર્ડર ધરાવતા જેટલા પણ દેશો જે છે એ બધા દેશોનું એક ગ્રુપ છે, એ બધા દેશો જે છે એ ભેગા થઈ અને અલગ અલગ નામ આપે છે, એ નામ વારાફરથી રાખવામાં આવે છે। તો આ જે તૌટી નામ જે છે એ મ્યાનમાર દ્વારા આપવામાં આવેલું છે। કોણે? મ્યાનમારે આ નામ જે છે એ આપેલું છે। આ તૌટી આનો મતલબ શું થાય? તૌટીનો મતલબ થાય ગેકો, GECKO, ગેકો। એનો મતલબ શું થાય? કે આ ડિસ્ટિંક્ટલી વોકલ લિઝાર્ડ આનો મતલબ શું? તો મ્યાનમારની અંદર કઈ ભાષા બોલવામાં આવે છે? મ્યાનમારની અંદર બર્મીઝ ભાષા બોલવામાં આવે છે। કઈ? બર્મીઝ ભાષા। તો બર્મીઝ ભાષાની અંદર આ જે ટોટી જે છે એનો મતલબ થાય ગેકો। ગેકોનો મતલબ શું થાય? ગેકોનો મતલબ એ એક પ્રકારની લિઝાર્ડ છે, એક પ્રકારની ગરોળી છે, એટલે કે ગરોળીના નામ ઉપર આ વાવાઝોડાનું નામ રાખવામાં આવ્યું છે। વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન WMO જે છે એ મેન્ટેન, જાળવણી કરે છે રોટેટિંગ લિસ્ટ ઓફ નેમ। મેં તમને કીધું કે અલગ અલગ દેશો જે છે એ પોતપોતાના નામ જે છે એ આપે અને નામનું એક લિસ્ટ બનાવવામાં આવે અને દર વારાફરથી એ નામ જે છે એ રાખવામાં આવે, એટલે કે નામનું લિસ્ટ જે છે એ પહેલેથી તૈયાર જ હોય। હવે ભવિષ્યમાં જે સાયક્લોન આવવાનું છે એનું નામ પણ પહેલેથી નક્કી કરીને રાખેલું હોય, કારણ કે સરહદ ધરાવતા, અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગર સાથે સરહદ ધરાવતા જેટલા પણ દેશો હોય એ બધા દેશો જે છે એ બધા દેશો પોતાની તરફથી 1, 2, 5, 5, 10, 10 નામનું લિસ્ટ આપે, બરાબર। માની લો કે 5 દેશ છે, બરાબર, હવે 5 દેશ જે છે 5, 5, 10, 10 નામ આપશે તો કેટલા? 50 નામ થઈ જશે, 50 નામ। તો 50 સાયક્લોનના નામ જે છે એ રેડી થઈ જશે અને જ્યારે પૂરા થવાનું હોય ત્યારે ફરીથી બધા પાસે નામ મંગાઈ લે, બરાબર। અત્યારે વાત કરીએ તો અત્યારે એમની પાસે 169 જેટલા નામ છે કે જે IMD દ્વારા ગયા વર્ષે રિલીઝ કરવામાં આવેલા હતા। સાયક્લોનનું નામની બીજી વાત કરીએ તો WMO, વર્લ્ડ મિટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, અને ISSCAPની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક, આના દ્વારા પણ એક પેનલ બનાવવામાં આવેલી છે। તો કોની માટે? તો કે ટ્રોપિકલ સાયક્લોન માટે। ટ્રોપિકલ સાયક્લોન એટલે શું એ તમને ખબર હોય છે? ટ્રોપિકલ એટલે શું એ પહેલાં તમને ખબર હોય છે? આને આપણે બરાબર પૃથ્વી માનીએ તો પૃથ્વીની બરાબર વચ્ચેથી એક રેખા નીકળે છે, નીકળતી નથી પરંતુ એક રીતે કાલ્પનિક છે। પૃથ્વી ઉપર કોઈ આ પેન્સિલને ફૂટ પરથી દોરેલી નથી પરંતુ કલ્પના કરેલી છે। એ બરાબર વચ્ચેથી જે રેખા નીકળે છે એને આપણે કહીએ છીએ ભૂમધ્ય રેખા અથવા તો વિષુવવૃત્ત અથવા તો ઇક્વેટર કહીએ છીએ, બરાબર। ત્રણેય એક જ વસ્તુના અલગ અલગ નામ છે, બરાબર। આમાં એવું હોય કે ઘરે ચિંટુ કહેતો હોય, નિશાળમાં કંઈક બીજું કહેતો હોય, ગર્લફ્રેન્ડ પાસે જઈ તો કંઈક બીજું નામ કહેતો હોય, આ તો બસ એવી રીતે, એટલે કે ઇક્વેટર, વિષુવવૃત્ત,
આ બંને જે છે એ અલગ અલગ વસ્તુના અલગ અલગ નામ છે અથવા ભૂમધ્ય રેખા એ એના નામ છે આની આ જે છે આને 0 ડિગ્રી કહેવામાં આવે છે આની ઉત્તર તરફ 23.5 ડિગ્રી જેવી 23.5 ડિગ્રી તો અહીંયા કર્કવૃત જોવા મળે છે અને દક્ષિણ તરફ 23.5 ડિગ્રી જેવી તો મકરવૃત જોવા મળે છે શું જોવા મળે છે મકરવૃત તો આ જે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો વિસ્તાર જે છે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો વિસ્તાર એને એને શું કહેવામાં આવે છે એને ટ્રોપિકલ ઝોન કહેવામાં આવે છે એને શું કહેવાય ટ્રોપિકલ ટ્રોપિકલ જેને ગુજરાતીમાં કહેવાય ઉષ્ણકટિબંધ ઉષ્ણકટિબંધ કેમ ઉષ્ણકટિબંધ કારણ કે અહીંયા સૂર્યના કિરણો જે છે સૂર્યના તરંગો એ સીધા પડે છે એટલે અહીંયા ગરમી પણ વધુ જોવા મળે છે અહીંયા ગરમી વધુ જોવા મળે છે એટલે એને શું કહેવામાં આવે છે ટ્રોપિકલ કહેવામાં આવે છે ટ્રોપિકલ અથવા તો ઉષ્ણકટિબંધ અને આટલા વિસ્તારની અંદર જેટલા પણ સાયક્લોન આવે આટલા વિસ્તારની અંદર જેટલા પણ વાવાઝોડા આવે ચક્રવાત આવે એ બધાને ટ્રોપિકલ સાયક્લોન કહેવામાં આવે શું કહેવાય ટ્રોપિકલ સાયક્લોન આટલા વિસ્તારની અંદર જેટલા પણ જંગલ જોવા મળે એને કહેવાય ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે કે ઉષ્ણકટિબંધીય જંગલો બરાબર અહીંયા જેટલી પણ વસ્તુ જોવા મળે તો એ બધું ટ્રોપિકલ એની આગળ લાગી જાય બરાબર એટલે ટ્રોપિકલ એટલે શું એ તમને ખબર હોય છે ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીયની વાત કરે છે ઉષ્ણકટિબંધ એટલે શું ઉષ્ણકટિબંધ એટલે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો વિસ્તાર એટલે કે 23.5 ડિગ્રી નોર્થથી લઈ અને 23.5 ડિગ્રી સાઉથ સુધીનો વિસ્તાર એટલે કે આ વચ્ચેનો જે વિસ્તાર જે છે એને ટ્રોપિકલ કહેવામાં આવે આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ છે અને સાયક્લોન વાવાઝોડા જે છે વાવાઝોડા એ ખાસ કરીને આ વિસ્તારની અંદર જ વધુ આવે છે આ વિસ્તારની અંદર આ વિસ્તાર એટલે કયો વિસ્તાર એટલે કે ટેમ્પરેટ ઝોન સોરી ટ્રોપિકલ ઝોન કયો ટ્રોપિકલ ઝોન એટલે કે ઉષ્ણકટિબંધવાળો ઝોન જે છે ઉષ્ણકટિબંધવાળો વિસ્તાર ત્યાં સાયક્લોન વધુ આવે છે કેમ કારણ કે સાયક્લોન હંમેશા એવી જગ્યાએ જ આવશે કે જ્યાં લો પ્રેશર જોવા મળતું હશે જ્યાં કેવું જોવા મળતું હશે લો પ્રેશર એટલે નીચું દબાણ તો નીચું દબાણ ક્યાં જોવા મળતું હશે નીચું દબાણ એવી જગ્યાએ જોવા મળતું હશે જ્યાં હાઈ ટેમ્પરેચર જ્યાં શું જોવા મળતું હશે હાઈ ટેમ્પરેચર એટલે શું થાય ઊંચું તાપમાન જ્યાં જોવા મળતું હશે જ્યાં ઊંચું તાપમાન જોવા મળતું હશે ત્યાં ઓછું દબાણ જોવા મળતું હશે અને ઊંચું તાપમાન ક્યાં જોવા મળે ઊંચું તાપમાન ત્યાં જોવા મળે કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય મેં તમને પહેલાં જ કીધું કે આ વચ્ચેનો વિસ્તાર જે છે એને ઉષ્ણકટિબંધ કહે છે કેમ ઉષ્ણકટિબંધ કહે છે કારણ કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તો સૂર્યના કિરણો જ્યાં સીધા પડતા હશે એ તો ધરતી જે છે એ જમીન ગરમ થતી હશે અને એ જમીન ગરમ થતી હશે તો તાપમાન ઊંચું જોવા મળતું હશે ટેમ્પરેચર ઊંચું જોવા મળતું હશે અને તાપમાન ઊંચું જોવા મળતું હોય તો પ્રેશર દબાણ જે છે એ નીચું થઈ જાય અને જ્યારે દબાણ નીચું થઈ જાય તો જે છે એ સાયક્લોન આવવાની શક્યતા રહે બરાબર તો ધીમે ધીમે મગજમાં બધી વસ્તુ તમારા ફિટ થતી હશે બરાબર તો સાયક્લોન ચક્રવાત વાવાઝોડું જેને આપણે કહીએ એ આ જે ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર વધારે આવે છે બરાબર એવું નથી આ ટેમ્પરેટ ઝોનની અંદર પણ આવે છે પરંતુ આ જે ટ્રોપિકલ જે છે એની અંદર વધારે આવે છે બીજી વાત કરીએ તો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી અને અરેબિયન સી અરબ સાગરની અંદર જે બધા વાવાઝોડા જે આવતા હોય છે ડ્યુરિંગ ધ 27th સીઝન હેલ્ડ ઇન મસ્કટ આ જે બધા નામ નક્કી કરવામાં આવેલા હતા એ 2000ના વર્ષની અંદર બધા દેશો ભેગા થયેલા હતા બે ઓફ બેંગાલ બંગાળની ખાડી સાથે સરહદ ધરાવતા દેશો અને અરબ સાગર સાથે ધરાવતા દેશો જે છે એ બધા 2000ની સાલમાં વર્ષ 2000ની અંદર ઓમાનની અંદર જે છે ઓમાનની રાજધાની છે મસ્કટ નામની જગ્યાએ જે છે અહીંયા ભેગા થયેલા હતા 27 નંબરની મીટિંગનું આયોજન કરેલું હતું અને આ બધા દેશો હતા એ બધા દેશોએ અલગ અલગ નામનું લિસ્ટ આપેલું હતું અને એ નામનું લિસ્ટ બનાવ્યું અને એના આધારે સાયક્લોનના નામ આપવામાં આવે છે તો નેમિંગ ઓફ ધ ટ્રોપિકલ સાયક્લોન એટલે હવે ખબર પડી જઈ છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની વાત કરે છે જે નોર્થ ઇન્ડિયન ઓશન એટલે કે ઉત્તર હિન્દ મહાસાગરની અંદર આવે છે એ સપ્ટેમ્બર 2004થી એ બધા નામ આપેલા છે વિથ નેમ પ્રોવાઇડ્સ બાય 8 મેમ્બર્સ આ ઇન્ડિયન ઓશનની વાત કરીએ હિન્દ મહાસાગરની અંદર તો 8 સભ્ય દેશોએ જે છે 2004ની અંદર અલગ અલગ નામ આપેલા હતા આ 8 દેશો કયા કયા છે એ જોઈએ તો કે બાંગ્લાદેશને ભારતને આ બધા છે સિન્સ ધેન અનધર 5 કન્ટ્રીઝ બીજા આગળ જતા બીજા 5 કન્ટ્રી જે છે એને પણ જોઈન કરેલા હતા એટલે કે પહેલાં 8 દેશ હતા એની સિવાય બીજા 5 દેશ જે છે એ જોડાઈ ગયા એટલે ટોટલ કેટલા થઈ ગયા ટોટલ 13 જેટલા દેશો થઈ ગયા બરાબર રિજિયોનલ સ્પેશિયાલિસ્ટ મેટિરિયોલોજિકલ સેન્ટર જે છે કે જે ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે એ પણ જવાબદાર છે આના નામની એ બધાની માટે બે ઓફ બેંગાળ બંગાળની ખાડીમાં અને અરબ સાગરની અંદર જે સાયક્લોન આવે એના નામની માટે પછી 6 જેટલા આખા વિશ્વની અંદર આવા રિજિયોનલ સેન્ટર જે છે એ રાખવામાં આવેલા છે જેમાંનું એક IMD છે એટલે કે ઇન્ડિયન મિટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ 9 લિસ્ટ જે છે એ 2020ની અંદર બનાવવામાં આવેલું હતું જેની અંદર 13 નામ જે છે 13 નેમ્સ ઓફ સાયક્લોન ઇચ ફોર ધ 13 મેમ્બર કન્ટ્રીઝ એટલે કે આ જે 9 લિસ્ટ 2020માં બનાવ્યું હતું એમાં કઈ રીતે બનાવવામાં આવેલું હતું તો એની અંદર 13 દેશો હતા 13 દરેક દેશે 13 નામ આપ્યા એક દેશે 13 નામ આપ્યા આવા 13 દેશ હતા એટલે કે 13 × 13 એટલે કે ટોટલ 169 નામ ભેગા થઈ ગયા એટલે કે હવે ભવિષ્યમાં 169 જેટલા સાયક્લોન આવશે એ બધાને નામ આપણી પાસે ઓલરેડી તૈયાર જ છે આ બધા નામ કયા કયા હતા તો ભારતે કયા કયા નામ આપ્યા હતા ભારતે એક તો ગતિ તેજ પછી આ મુરાસુ પછી આગ પછી વ્યોમ પછી ઝાર પછી આ પ્રોબાહો પછી નીર પ્રભજન ઘોરની અંબુડ જલડ વેગા આ બધા નામ જે છે ભારતે આપેલા બરાબર તો ભારતના નામ જે છે એ આપણને
સમજ માં આવે એવો હોય, કારણ કે ભારતીય ભાષા હોય, પરંતુ વિદેશના જે નામ હોય એ આપણને ખબર ન પડે. કારણ કે જો આ મ્યાનમારે આપેલું છે તો મ્યાનમારે બર્મીઝ ભાષાની અંદર આપેલું છે, બર્મીઝ ભાષાની અંદર. તોટે એટલે શું ખબર ન પડે. અત્યારે ખબર પડી ત્યારે ખબર પડી કે લિઝાર્ડ એટલે કે ગરોળી થાય, બરાબર. પહેલાં એટલી બધી ખબર હોય નહીં. પછી આની પહેલાં લાસ્ટ ટાઈમ જોઈએ તો લાસ્ટ ટાઈમ ઓડિશાની અંદર એમ્ફેન નામનું વાવાઝોડું આવ્યું હતું. એમ્ફાન જે છે એ પણ સિવિયર સાયક્લોન હતું, એ પણ સિવિયર ખતરનાક લેવલનું સાયક્લોન હતું, અને એ સુપર સાયક્લોન હતું. સુપર સાયક્લોન એ પણ યાદ રાખવાનું છે. આ કેવું છે તો કે આ વેરી સિવિયર સાયક્લોન છે, વેરી સિવિયર. એમ્ફાન જે છે એના નેમિંગ વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ લિસ્ટ, સ્ટાર્ટિંગ વિથ નિસર્ગ ગતિ એન્ડ સો ઓન. એમ્ફાન જે છે એ છેલ્લું નામ હતું. એની પછી જે નવું લિસ્ટ ચાલુ થયું એમાં પહેલું નામ હતું એ નિસર્ગ હતું. આફ્ટર 13 સાયક્લોન, 13 સાયક્લોન પૂરા થાય ત્યારે એક લિસ્ટ જે છે એ સંપૂર્ણપણે પૂરું થઈ જાય. જ્યારે 13 નામ પૂરા થાય એટલે એક લિસ્ટ જે છે એ પૂરું થઈ જાય. ધ નેમિંગ વુડ રિસ્યુમ ફ્રોમ ધ સેકન્ડ લિસ્ટ, પછી બીજું લિસ્ટ જે છે ત્યાંથી નામ ચાલુ થાય એવી રીતે તમારે. પરંતુ એ એટલું બધું કંઈ કામનું છે નહીં. બીજી વાત કરીએ કે આ નામ જે છે ટ્રોપિકલ સાયક્લોન એના નામ આવી રીતે કેમ આપવામાં આવે છે. આવી રીતે એટલા માટે આપવામાં આવે છે કે રિસર્ચ સંશોધન માટે ને એ બધા માટે સરળતા રહે એટલા માટે. નહીંતર એવું કીધું કે સાયક્લોન 1, સાયક્લોન 2, સાયક્લોન 3 તો બધા લોચા પડતા હતા, બરાબર. એટલે અલગ અલગ દેશ પોતપોતાની રીતે નામ આપી દે. અને બીજું એ કે લોકો સુધી કમ્યુનિકેશન માટે પણ આ નામ જે છે નામ આપેલા હોય તો ફટાફટ લોકો સુધી જે છે એ સરળતાથી સંદેશ પહોંચાડી શકે, લોકોને કહી શકે કે આવું વાવાઝોડું આવવાનું છે આ નામનું. એટલે એમને ખબર પડી જાય કે બરાબર આ નામ ઉપરથી લાગે છે ખતરનાક વાવાઝોડું હશે. ઇટ હેલ્પ્સ ટુ આઇડેન્ટિફાઈ ઇચ ઇન્ડિવિડ્યુઅલ ટ્રોપિકલ સાયક્લોન, દરેક સાયક્લોન વિશે ખબર પડી જાય. ડિઝાસ્ટર રિસ્ક અવેરનેસ વિશે ખબર પડી જાય. પ્રિપેરનેસ તૈયારી કરી શકે, મેનેજમેન્ટ કરી શકે. જો નામ આપેલા હશે તો નામ નહીં આપ્યું તો થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ થશે, કન્ફ્યુઝન જે છે એ દૂર કરી શકાશે. ઘણી બધી વાર એક જ સાયક્લોનના નામને એવું બધું પણ પ્રોબ્લેમ થાય નહીં.